બંગાળની ખાડીમાં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારાઓને પાર કરીને પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે હવે તે વાવાઝોડું રહ્યું નથી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સાદી ભાષામાં કહીએ તો તે હવે માત્ર હવાનું દબાણ રહ્યું છે. જોકે કેટલાક અહેવાલો આવ્યા છે કે આ સિસ્ટમ ગુજરાત પર પહોંચ્યા બાદ તે ફરીથી તીવ્ર બની શકે છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ગુલાબ વાવાઝોડાના અવશેષના રૂપમાં રહેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચીને ફરી તીવ્ર બનશે કે કેમ, તેની અસર ગુજરાત પર શું થશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ બાદ આ ગુલાબ વાવાઝોડાની સિસ્ટમને કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વરસાદ વરસાવ્યા બાદ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને રાજ્યમાં તેની અસર વર્તાવવાની શરૂ થશે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ આ સિસ્ટમ ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગળ આવતા આવતા તેની તીવ્રતા ઘટી જશે, એટલે કે જેમ જેમ આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે ત્યાં સુધી તેની તીવ્રતામાં ઘટાડો નોંધાતો રહેશે. મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી આવતા સિસ્ટમ નબળી પડવાની ગતિ ચાલુ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાત ઉપર સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને રાજ્યની પાસે આવેલા અરબ સાગરમાં જશે અને દરિયામાં આગળ વધશે. સ્કાયમેટ વેધર સાથે જોડાયેલા હવામાન શાસ્ત્રી મહેશ પલાવતે જણાવ્યું કે અરબ સાગર પાસે આવીને ગુલાબ વાવાઝોડાના અવશેષ રૂપે રહેલી સિસ્ટમ ફરીથી થોડી તીવ્ર બની વેલમાર્ક બની જશે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આ સિસ્ટમ લગભગ 30 સપ્ટેમ્બરે સાંજના સમયે ઉત્તર પૂર્વ અરબ સાગર અને તેને અડીને આવેલા ગુજરાતના દરિયાકાંઠા ઉપર આવવાની શક્યતા છે અને પછી 24 કલાક દરમિયાન ઉત્તર પૂર્વ અરબ સાગર ઉપર આ સિસ્ટમ વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. ડોન અખબારના અહેવાલ અનુસાર હવામાન શાસ્ત્રી સરદાર સરફરાઝના જણાવ્યા પ્રમાણે ગુજરાત સુધી પહોંચતા આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જઈને ફરીથી થોડી મજબૂત થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે ફરી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે. એટલે કે ગુજરાત ઉપર વાવાઝોડાનો હવે કોઈ ખતરો નથી. ક્લાઇમેટ વેધરના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જતી રહેશે અને અરબ સાગરમાં આગળ વધશે, પછી તેની ભારત ઉપર કોઈ અસર નહીં રહે. આના કારણે 2-3 દિવસ સુધી ગુજરાતમાં સારો વરસાદ રહેશે. હવામાન વિભાગે પણ ગુજરાતમાં આવનારા 3-1 દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.